ગુડ ઇવનિંગ મિત્રો. આપણે છે માણવટથી 20 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાં સ્નેક રેસ્ક્યુનો કોલ આવેલો અને સ્નેક રેસ્ક્યુ કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો આપણે ત્યાં જઈને જોઈએ કે કયો સાપ છે અને એને રેસ્ક્યુ કરીએ, અને એના વિશેની આગળની વાત છે ત્યાં જઈને કરીએ. નમસ્કાર મિત્રો, આપણે જોયું અત્યારે જે સાપ રેસ્ક્યુ કર્યો એ ગુજરાતમાં જે 4 પ્રકારના ઝેરી સાપો જોવા મળે છે એમાંનો આ સાપ કોબ્રા સાપ, જેને ગુજરાતીમાં નાગ તરીકે ઓળખવામાં આવે. એનું અંગ્રેજી નામ છે કોબ્રા અને એનું સાયન્ટિફિક નેમ છે નાઝા. અને આમાં છે એ ન્યુરોટોક્સિન પ્રકારનું ઝેર હોય છે, જેનું એક ટીપું છે એ કમસે કમ 15-20 વ્યક્તિઓને મારવા માટે સક્ષમ હોય છે. પરંતુ જો આવા બનાવ બને ત્યારે માત્ર ને માત્ર બીજા કોઈ ચક્કરમાં ના પડતા આપણે તરત જ છે એ સરકારી હોસ્પિટલ અથવા તો દવાખાના એ પહોંચી જઈએ. તો છે એ કોઈ પણ ઝેરી સાપ એવો નથી કે જે વ્યક્તિને મારી શકે, અને આવા મોટાભાગના બનાવો છે એ રૂરલ એટલે કે ગામડાના વિસ્તારોમાં બને છે, જેને કારણે હવે તો આપણી સરકાર દ્વારા છે એ CHC અને PHC સેન્ટરમાં પણ એન્ટીવેનમ છે એ ઉપલબ્ધ હોય છે. એટલે મહેરબાની કરી અને ક્યારે પણ સાપ કરડે અથવા તો આવો બનાવ બને ત્યારે બીજા કોઈ ચક્કરમાં ના પડતા માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલ અને દવાખાનામાં છે એ તરત જ સારવાર લેવી. બીજી વાત કે સાપને છે એ આપણે મોટે ભાગે આપણો દુશ્મન માનીએ છીએ, પરંતુ સાપ છે એ આપણને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઘણી રીતે ઉપયોગી છે, આપણી આહાર કળીનો ભાગ છે. એટલે મહેરબાની કરી અને ક્યારેય સાપ નીકળે તો એને મારવો નહીં, સાપ પણ આપણો મિત્ર જ છે. હવે તો દરેક ગામમાં છે એ રેસ્ક્યુઅર મિત્રો છે એ કામ કરે છે, જેને કારણે ક્યારેય પણ સાપ નીકળે તો રેસ્ક્યુઅર મિત્રોનો કોન્ટેક્ટ કરી અને સાપને છે એ રેસ્ક્યુ કરાવવો.